ભચાઉના કુંભારડી ગામની વાડીમાંથી 11 મહિના અગાઉ યુવાન પત્નીની હત્યા કરી નાસી ગયેલા પતિને આખરે ભચાઉ પોલીસે ગોધરાથી ઝડપી પાડ્યો છે. ઘટનાની વિગત એવી છે કે 18 નવેમ્બર 2018 ના રોજ ભચાઉના કુંભારડી ગામની સીમની એક વાડીમાંથી 25-30 વર્ષની વયની સુનિતા ઉર્ફ સુમિત્રા નામની પરિણીતાનો કોહવાઈ ગયેલો અને શ્વાનોએ ફાડી ખાધેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી, જેમાં સુમિત્રાના ગળામાં ઈજા અને માથામાં ફ્રેક્ચર હોવાનો રિપોર્ટ આપી તેની હત્યા થઈ હોવાનું જણાવ્યું હતું. જેથી 17-7-2019 રોજ ભચાઉ પોલીસે અજાણ્યા શખ્સ સામે સુમિત્રાની હત્યા નિપજાવવાનો ગુનો દાખલ કર્યો હતો. જો કે પોલીસને પહેલો શક તેના લાપતા પતિ પર જ હતો. પોલીસે ગોધરાના મોરડુંગરા ખાતેથી 35 વર્ષીય દિનેશ ઉર્ફ વિનોદ બુદ્ધા નાયકને ઝડપી લીધો છે. પોલીસ પૂછતાછમાં દિનેશે સુમિત્રાની હત્યાનો ગુનો કબૂલી લીધો છે. દિનેશને તેની પત્નીના પરપુરુષ સાથે આડા સંબંધ હોવાની શંકા હતી. આ મુદ્દે બેઉ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ગત નવેમ્બરમાં એક રાત્રે તેણે આ મુદ્દે ઉશ્કેરાઈને સુમિત્રાના માથામાં પાવડા જેવું હથિયાર મારી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા બાદ તે નાસી છૂટ્યો હતો અને પોલીસે અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી લઈ આરોપીને જેલ હવાલે કર્યો છે. નવનિયુક્ત થયેલા પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ અને તારા માવાન એસપી સાહેબ પરીક્ષિતા રાઠોડ સાહેબે જે વણ શોધાયેલા ગુના છે તેને વિચાર કરવા સૂચના આપેલી હોય, જે અનુસંધાને ભચાઉ પોલીસ સ્ટેશનનો 62/2019 આઈપીસી કલમ 302 મુજબનો ગુનો દાખલ થયેલો હોય. જે ગુનો એક ભુવાઈગીરી સ્ત્રી જેનું મર્ડર ગુણાતીતપુર ગામની સીમમાં થયેલો હોય, જે અનુસંધાને અમોને હકીકત મળેલ કે આનો જે પતિ ભાગી ગયેલ છે તે મોરડુંગરા ગોધરાનો હોય, જેથી તાત્કાલિક ટીમો બનાવી પીએસઆઈ મકવાણ તથા ડી સ્ટાફના માણસોએ ગોધરા જઈ આ આરોપીને શોધી લાવેલ છે. જે આરોપીનું નામ દિનેશ ઉર્ફે બુદ્ધા નાયક જે મોરડુંગરાનો રહેવાસી છે, તેની પ્રાથમિક રીતે પૂછપરછ કરતાં તેને એવું જણાવેલું છે કે મારી પત્નીને ચારિત્ર બાબતે એને શંકા હોય, જેથી અવારનવાર ઝઘડા થતા હોય, જેથી એને ત્રાસથી એના પત્ની સુમિત્રાને એક પાવડાનો હાથો મારી તેનું મર્ડર કરી નાખેલ છે અને પછી ભાગી ગયેલ છે. જે અનુસંધાને હાલે આ આરોપીને અમે અટક કરેલ છે અને આની પૂછપરછ ચાલુ છે અને રિમાન્ડ લેવાની કાર્યવાહી કરવામાં આવશે.